જય હિન્દ મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવી છે. જે લોકો મેરિટ અને કટ ઓફ માર્કની વાટે હતા, તો લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તે બંને વસ્તુ તેની ઓફિશિયલ વેબસાઇટ, તમે અહીં જોઈ રહ્યા છો, આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર મૂકી દેવામાં આવી છે. તો મિત્રો, બન્યા રહેવા અમારી સાથે. અમે આગળ તમને જણાવશું કે કઈ કઈ રીતે તમે તમારું મેરિટ જોઈ શકો છો અને કેટલા માર્કને લોકોને દોડવા માટે બોલાવવામાં આવશે. તો સૌથી પહેલાં તમે અહીં જોઈ રહ્યા છો કે નોટિસ આપવામાં આવી છે કે તારીખ 5/2/2019 રોજ લેખિત પરીક્ષાની આખરી જવાબ વહી એટલે કે ફાઇનલ આન્સર કી અને ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલ હતા. પછી બીજા નંબરની નોટિસ છે કે લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 26/2/2019 તારીખ 9/3/2019 દરમિયાન રાજ્યના 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. મિત્રો, આની પછીના વિડીયોમાં અમે તમને જણાવશું કે આ 6 પોલીસ ગ્રાઉન્ડ કયા કયા છે અને કેટલા કેટલા લોકોને આ પોલીસ ગ્રાઉન્ડમાં, અલગ અલગ જે પોલીસ ગ્રાઉન્ડ છે એમાં બોલાવવામાં આવશે. તો આની પછીનો જે અમે વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન મેળવવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. પછી ત્રીજા નંબરની નોટિસ છે કે હાજર ઉમેદવારોના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ પ્લસ વધારાના ગુણ માટે માન્ય પ્રમાણપત્રો, જેમ કે રમતગમત, એનસીસીના સી સર્ટિફિકેટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને વિધવાના નિયમાનુસાર મળવાપાત્ર ગુણોનો સરવાળો કરી કુલ ગુણના મેરિટ આધારે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાના 8 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે યાદી બહાર પાડવામાં આવે છે. કેટેગરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્ક નીચે આપેલ છે. તો તમે મિત્રો અહીં જોઈ રહ્યા છો એ પ્રમાણે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જનરલ કેટેગરીના ભાઈઓ માટે કટ ઓફ માર્ક કેટલા છે. તો મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો જે ભાઈઓ જનરલ કેટેગરી સાથે બિલોંગ કરે છે એમનું જે શારીરિક કસોટી માટેનું જે કટ ઓફ માર્ક છે એ 65 માર્ક છે. એટલે 65 માર્ક જોઈએ તો કુલ 28,728 લોકો 65 માર્ક અથવા તો 65 માર્ક કરતાં વધારેમાં આવે છે. પછી શિડ્યુઅલ કાસ્ટ ભાઈઓની વાત કરીએ તો એમનું કટ ઓફ માર્ક છે 58.25, અને 58.25ની વાત કરીએ તો 3,466 લોકો 58.25 કરતાં વધારે માર્ક ધરાવે છે. પછી એસટી કેટેગરીના ભાઈઓની વાત કરીએ તો એમનું જે શારીરિક કસોટી માટેનું કટ ઓફ માર્ક છે એ 46.25 માર્ક છે, અને આ 46.25 માર્ક જે છે એ 8,190 લોકોને આવ્યા છે. પછી એસસી બીસી ભાઈઓની વાત કરીએ તો એમનું જે કટ ઓફ માર્ક છે એ 58.75 માર્ક છે. એટલે કે જે એસસી બીસી એટલે કે ઓબીસીના જે ભાઈઓ છે એના માર્ક 58.75 કરતાં વધારે હશે એ શારીરિક કસોટી માટે એલિજિબલ છે. તો એવા ભાઈઓની વાત કરીએ તો 13,840 કેન્ડિડેટ પાસ થયા છે. તો હવે ટોટલ જોઈએ તો ભાઈઓની વાત કરીએ તો ટોટલ જોઈ લઈએ તો 54,224 ભાઈઓને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો કે આ વખતેનું જે જનરલ માટેનું જે કટ ઓફ માર્ક છે એ બહુ હાઈ રહ્યું છે. હવે આની પછી આપણે મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક જોઈ લઈએ તો જનરલની વાત કરીએ તો જનરલની જે બહેનો છે જે બહેનોને 47 માર્ક કરતાં વધારે માર્ક છે એ બહેનો શારીરિક કસોટી માટે ક્વોલિફાય થયા છે, અને એવા બહેનોની સંખ્યાની વાત કરીએ તો 12,703 બહેનો ક્વોલિફાય થયા છે. એની પછી એસસી કેટેગરીની બહેનોની વાત કરીએ તો જે એસસી કેટેગરીની બહેનો 41 માર્ક અથવા તો 41 માર્ક કરતાં વધુ માર્ક લાવ્યા છે એ બહેનો શારીરિક કસોટી માટે ક્વોલિફાય થયા છે. એવા બહેનોની વાત કરીએ તો 1,733 બહેનો છે. પછી એસટીની બહેનોની વાત કરીએ તો જે એસટીની બહેનો 40 માર્ક અથવા તો 40 માર્ક કરતાં વધારે છે એ બહેનો શારીરિક કસોટી માટે પાસ થયા છે, અને એવા બહેનોની સંખ્યા 1,857 બહેનો છે. પછી એસસીબીસીની વાત કરીએ તો એટલે કે ઓબીસી બહેનોની વાત કરીએ તો જે ઓબીસી બહેનોના માર્ક 40 માર્ક કરતાં વધારે છે એ બહેનો શારીરિક કસોટી માટે પાસ થયા છે, અને એવા બહેનોની સંખ્યા છે 5,364. હવે આ તમામનો સરવાળો કરીએ તો ટોટલ બહેનોની સંખ્યા જોઈએ તો 21,657 બહેનોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. પછી માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એક્સ સર્વિસમેનમાં એસસી
એસટી, ઓબીસી અને જનરલ ચારે ચારમાં 40 માર્ક કરતાં વધુ જેને જેને માર્ક છે એ તમામને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા છે. તો એક સર્વિસમેનની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 77, એસસી કેટેગરીમાં 14, એસટી કેટેગરીમાં 3 અને ઓબીસી કેટેગરીમાં 37 એક સર્વિસમેન છે. આ ત્રણે ચારે એડ કરીને જોઈએ તો 131 ટોટલ થાય છે. તો આ તમામ રહી માહિતી કટ ઓફ વિશેની. હવે જે બીજી ઘણી બધી નોટિસ છે એ જોઈ લઈએ. અહીં ચોથા નંબરની નોટિસમાં જણાવવામાં આવી છે કે જે ઉમેદવારોના વધારાના ગુણ રમતગમત, એનસીસી, સી સર્ટિફિકેટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને વિધવા પ્રમાણપત્રોના ગુણ ઉમેરવામાં આવેલ છે તે જાહેરાત સમયે ઓનલાઈન અરજી કરતી વખતે ભરવામાં આવેલ માહિતી આધારે ઉમેરવામાં આવેલ છે, જેથી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેદવારમાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે, જે તમામને બંધન કરતા રહેશે. પછી નોંધ આપવામાં આવી છે કે વધારાના ગુણ માટે પ્રમાણપત્રો અંગેની જે ઉમેદવારોએ ઓનલાઈન માહિતી ભરેલ હતી તેવા જ ઉમેદવારોના ગુણ ઉમેરવામાં આવેલ છે, જેથી હવે કોઈપણ સંજોગોમાં નવી અરજી એટલે કે રજૂઆત કરી શકાશે નહીં. એટલે કે જે ભાઈઓ અને બહેનોએ જ્યારે ફોર્મ એપ્લિકેશન આપણે ભરતા હતા ત્યારે જ એનસીસી, સી સર્ટિફિકેટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી, પછી વિધવા પ્રમાણપત્ર અને રમતગમતના સર્ટિફિકેટની માહિતી આપી હતી એને જ તે આમાં ગુણ મળવાપાત્ર છે. બાકી હવે જે ઈચ્છે છે કે તે ફરીવાર એની એપ્લિકેશન નાખે કે રમતગમત, એનસીસી, સી સર્ટિફિકેટ એ માર્ક મળે તો એ હવે મળી શકશે નહીં. પછી ઉપરોક્ત જણાવેલ કટ ઓફ મુજબ શારીરિક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરવું. એટલે કે એનસીસી, સી સર્ટિફિકેટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી, રમતગમતના વધારાના ગુણ એટલે કે જે કોઈ પણ વધારાના ગુણ છે એ બધું એડ થઈને તમે આ લિંક ઉપર ક્લિક કરશો તો તમારા જે ગ્રાન્ડ ટોટલ એટલે ટોટલ જે ફાઇનલ માર્ક છે એ તમે જોઈ શકશો. અને એ જે ફાઇનલ માર્ક છે એ તમારે જે ફાઇનલ માર્ક્સ રિટર્નનું છે એ જ ગણવામાં આવશે. પછી તમે છઠ્ઠા નંબરમાં જોઈ શકો છો કે લેખિત પરીક્ષાના ગુણ ચકાસણી માટે રીચેકિંગ માટેની અરજીઓ તારીખ 5/2019 થી 19/2019 સુધી મંગાવવામાં આવેલ છે, જેની રીચેકિંગ ચકાસણી કર્યા બાદ જો કોઈ ઉમેદવારના ગુણમાં ફેરફાર થશે અને ઉપરોક્ત જણાવેલ કટ ઓફ મુજબ ગુણ હશે તો તેવા ઉમેદવારોને શારીરિક કસોટીમાં સમાવેશ કરવામાં આવશે અને તે અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. પછી સાતમા નંબરની નોટિસમાં આપવામાં આવી છે કે લેખિત પરીક્ષા સમયે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. પછી છેલ્લે નોટિસ આપવામાં આવી છે કે શારીરિક કસોટીના પ્રવેશપત્ર તારીખ 20/2019 રોજ સાંજના કલાક 16 કલાક એટલે કે સાંજના 4 વાગ્યાથી ઓજસની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી શકાશે. એટલે કે જે આપણે શારીરિક કસોટી માટેની જે કોલ લેટર છે એ 20 ફેબ્રુઆરી 2019 રોજ સાંજના 4 કલાકે ઓજસની વેબસાઇટ ઉપરથી આપણે ડાઉનલોડ કરી શકીશું. તો મિત્રો આ તમામ માહિતી રહી જે અત્યારે હાલમાં અપડેટ કરવામાં આવી છે. આમાં આટલા માર્ક કરતાં જે ભાઈઓને વધારે માર્ક છે એ શારીરિક કસોટી માટે ક્વોલિફાય છે. હવે મિત્રો થાય કે જે લોકોને આટલા માર્ક છે એ શારીરિક કસોટી માટે ક્વોલિફાય થયા છે તો હવે પછીનું મેરિટ કઈ રીતે હશે? એટલે કે શારીરિક કસોટી પછીના જે માર્ક એડ થઈને આવશે તો એની પછીનું મેરિટ કેટલું રહેશે? તો એ માટેની અમે તમને વિડીયો એક પ્રોવાઈડ કરી દઈશું. એટલે તમને અંદાજો આવે કે રિટર્ન માર્ક એટલે કે જે આપણે લેખિત માર્ક છે એ અને જે ગ્રાઉન્ડમાં માર્ક મળશે એ બંને ભેગા કરીને કેટલાની આસપાસ મેરિટ રહી શકે છે. તો મિત્રો આવા જ વિડીયો માટે, આવા જ અપડેટ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.
જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.